શ્રી રાધે ગોવિંદ અજમલ શ્રી રાધે લાલાજી મારે ઘેર આવે, મારે આંગણે આવે, મિત્રોને માટે ભગવાન સુંદર મજાની હવે માખણ ચોર લીલાનો પ્રારંભ કરે છે. હવે
ભગવાન થોડા મોટા થયા છે. ગોકુળમાં અનેક વિધ ઉત્પાતો થતા હતા. શકટાસુર આવ્યો, ત્યાર પછી તૃણાવર્ત આવ્યો, પૂતના આવી. ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ પછી, નંદ મહોત્સવ પછી ગોકુળમાં જે કઈ ઉત્પાતો શરૂ થયા, એક દિવસ નંદ બાબાએ સૌ કોઈ બાળકોને, બધાને, ગોકુળવાસીઓને કહ્યું કે ચાલો આપણે આ ગોકુળમાં ઉત્પાત વધી જાય છે એટલે વૃંદાવનમાં જઈએ, વનમાં જઈએ. હવે ભગવાન થોડા મોટા થયા છે, ભગવાનના બધા મિત્રો છે, બધાના અહીંયા ભાગવતજીમાં નામ આપ્યા છે. મનસુખા, શ્રી દામા, મધુમંગલ, આવા બધા ગોપ બાળકો કનૈયાના મિત્રો છે. સુંદર મજાના બળદગાડા શણગાર્યા છે, બધી ઘર વખરી ભરી અને સૌ વ્રજમાંથી વૃંદાવનમાં જવા માટે નીકળ્યા છે. સૌ કોઈ ગોપ બાળકો સુંદર મજાના નાચે છે, કૂદે છે, સુંદર મજાની ભગવાનની આ લીલા છે. હવે ભગવાન થોડા થોડા મોટા થયા એટલે ભગવાન નાના નાના વાછરડાઓને ચરાવે છે, નાના નાના બદુડાઓને ચરાવે છે, નાના વાછરડા. પોતે નાના છે, ભગવાનની ગાયો નાની છે. સુંદર મજાના ભાવ સાથે ત્રણકાળીના ઈશુરથી છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, ગોપાલ તો નાના, વાછરડા નાના, અને મદન ગોપાલ થી છોટો. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સમેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ. છોટો સો, છોટો સો, છોટો સો મેરો મદન ગોપાલ, છોટો સો મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો, છોટો સો, ઈથી છોટો સો મેરો મદન ગોપાલ, ઈથી છોટો છો મેરો મદન ગોપાલ. છોટી છોટી ગૈયા,
छोटे छोटे गाल छोटी छोटी गैया छोटे छोटे बाल ए छोटो सो छोटो सो ए ते छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल खावे गैया दूध पीवे ग्वाल घास खावे गैया दूध पीवे ग्वाल घास खावे गैयर गैया दूध पीवे ग्वाल घास खावे गैया दूध पीवे ग्वाल अरे मीठो मीठो माखन खावे मदन गोपाल 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 छोटी छोटी छोटे गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो नन्नो सो इती नन्नो सो मेरो मदन गोपाल नन्नो सो मदन गोपाल छोटे छोटे हाथ छोटे छोटी लखोटी छोटे छोटे हाथ और छोटी छोटी लखोटे ने छोटे छोटे हाथ छोटी छोटी लखोटी ने छोटे छोटे हाथ बंसी बजावे बंसी बजावे मेरो मदन गोपाल छोटे मेरो मदन बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल छोटी 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 गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटा नंदलाल छोटी छोटी सखिया मधुबन गाय छोटी छोटी सखिया मधुबन बाल छोटी छोटी सखिया मधुबन गाय ई तो रास रमण रास रमण मेरो मदन गोपाल छोटे छोटे गैया छोटे छोटे ग्वाल छोटे छोटे गैया छोटे छोटे ग्वाल छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो
મદન ગોપાલ હરી ઇતિ છોટો છો મેરો મદન ગોપાલ ઇતિ છોટો છો મેરો મદન ગોપાલ લાલાજી ની સુંદર મજાની મંગલમય લીલા છે. હવે ભગવાન થોડા મોટા થયા, બધા મિત્રોને ભેગા કરીને એક દિવસ ભગવાન કહે છે કે અલ્યા છોકરાઓ તમે બધા દુબળા કેમ છો? મને દુબળા મિત્રો ગમતા નથી, હઠ્ઠા કઠ્ઠા બની જાઓ. એના બધા બાળકો અલ્યા કનૈયા તું નંદનો છોરો છે, તારે ત્યાં 9 લાખ સૂજે છે, તારી માં તને દહીં દૂધ ઘી માખણ ખવડાવે અને અમારે તો અહીં દૂધનો છાંટો મળતો નથી, એટલે તું તગડો છે, અમે દુબળા છે. કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં 9 લાખ જનો દૂજે છે, એમાં નાની પણ મારી સાથે આવો, તમને બધાને માખણ ખવડાવો. ત્યાં તો ગોપીઓ તાલીઓનો ગડગડાટ કરી, વાહ વાહ ભાઈ વાહ, હવે તમારો વારો આવ્યો. ગોપીઓનો ગોપીઓના ઘરમાં ભગવાન માખણની ચોરી કરવાની તૈયારી કરી. તમારા બધાની ઘરે જો માખણની ચોરી કરવા આવે તો તમે બધા રાજી થશો? હે વાહ, કઈ ગોપી હોય કે કનૈયાની રાહ ન જોવે? ગોપીઓ તો કનૈયાને લાલચ દી, આમ ગોપીઓનું ઝુંડ આયેલું જતું હોય, બધી ગોપી મંડળ નીકળે, એ કના અહીંયા આવતો, હાલ મારી ઘરે તને માખણ ખવડાવીશ, એટલે ઓલો લટુડો પટુડો થતો વાહે વાહેલો આવે. એ ગોપીઓનો પ્રેમ છે, ભાવ છે. ગોપીઓનો તો નિરાતે પાસે બેહીને વાતો કરવી હોય, અને આમ તો પાછા રસોઈ કરતા હોય તો એ કનૈયાલો પાટલો લઈ આવ, એ કનૈયાલો વેલણ લઈ આવ, એને પાસે બધા કામે કરાવી લે. ધન્ય છે મારી બહેનો, ગોપીઓ તમને ખૂબ ખૂબ ધન્ય છે. ખૂબ જ ભગવાન સુંદર મજાની લીલા કરે છે, ગોપીઓને ખૂબ જ ભગવાન આનંદ આપે છે. ગોપીના ઘરની અંદર ભગવાન ગુપ્ત રીતે જાય, બધા 2-5 મિત્રો સાથે હોય, સિક્કેથી મહિના માટ ઉતારે, ખવાય એટલું ખાય અને બાકીનું પછી ઓલી વાનરોને ખવડાવે. ઓલા વાંદરાઓ ઝાડવા ઉપર કુદા કુદ થયા હોય ને, એ વાનરોને ખવડાવે. ભગવાન વાનરોને એમ કહેતા હતા કે અરે વાનરો, જ્યારે મારે સેતુ બાંધવો હતો, જ્યારે હું રામ હતો, ત્યારે તમે મને ખૂબ મદદ કરી હતી, અને હવે તો હું કૃષ્ણ છું, ખાઓ. બધા વાનરોને ભગવાને ખૂબ માખણ ખવડાવ્યું છે, ગોપ મિત્રોને ભગવાને ખૂબ માખણ ખવડાવ્યું છે. કનૈયાની આ લીલા અદ્ભુત છે. કનૈયા એક ચોર મંડળ બનાવ્યું તો ગોકુળમાં, એવું લખ્યું છે, ચોર મંડળ બનાવ્યું અને બધા ગોપ બાળકોને એવો એક મંત્ર શીખવાડ્યો. આ તો નટખટ છે ને, આને બધું આવડે. એવો મંત્ર શીખવાડ્યો કે છોકરા અહીંયા આવો, અને ગોવાળિયાને બધા, આ ગોવાળિયા તો ઘોડા હોય, એ ગોપ બાળકો બધા આવ્યા કે હા લાલા બોલ, ઈ કે તમને હું એક મંત્ર શીખવાડું, આપણે ગોપીના ઘરમાં ચોરી કરવા જવાનું છે, આપણે ગોપીના ઘરમાં માખણની ચોરી કરવા જાય એટલે આપણે પકડાવવાનું છે. ચોરી કરવી એ ગુનો નથી, પકડાવવું એ ગુનો. બધા છોકરાઓ ચિચિયારીઓ કરી, ગોપ બાળકો તાલીનો ગડગડાટ કરીને કે કનૈયા તો શું કરવું, કઈ રીતે? તો કે હું તમને બધાને એક મંત્ર શીખવાડું. તો કે હા મંત્ર શીખવાડાય, જો અમને આવડી જાય તો બોલશું. બધા ગોપ બાળકોને કનૈયા એક મંત્ર આપ્યો કે આપણે ગોપીના ઘરમાં ચોરી કરવા જાય ને, એટલે હું આપું એ મંત્ર બધાએ બોલવાનું. કફલમ 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 કફલમ. આનો અર્થ બહુ સુંદર થાય છે કે ચોરી કરવાનું ફળ ખરાબ છે એવું છોકરાઓ. કફલમ કફલમ. બધા ગોપ બાળકોની સાથે નિત્ય ભગવાન ગોપીના ઘરમાં ચોરી કરે. વ્રજમાં વૃંદાવનમાં એક પણ ગોપી એવી નહોતી કે જે ભગવાન કૃષ્ણને માટે રાહ નહોતી જોતી. તમે બધા એ સમયે ન્યાજ હતા, એટલે તો આ સમયે તમે હળીઓ કાઢો છો કનૈયાને માટે. ઓલો સ્વાદ મગજમાં રહી ગયો છે લાલાજી. એમ થાય ક્યાંક કથામાં ભેગો થઈ જાય, ક્યાંક નદીના કાંઠે ભેગો થઈ જાય, ક્યાંક વરસાઈના વગડામાં ભેગો થઈ જાય. એને ગોતા કરો છો, રાફડા ખોદવાનું ચાલુ રાખો, ક્યાંક પણીધર મળી જાય, હરેરી જાય તો ક્યાંથી ભગવાન મળે? શોધ્યા કરો, ભગવાનને શોધ્યા કરો.
એ બધા જ ગોપ બાળકોની સાથે ભગવાન સુંદર મજાની માખણ ચોર લીલા કરે છે. અવારનવાર ગોપીઓના ઘરની અંદર ભગવાન માખણની ચોરી કરે. વ્રજમાં દરેક ગોપી એવું ઈચ્છતી હતી કે આજ કનૈયો મારી ઘરે આવે, આજ કનૈયો મારી ઘરે આવે. સાંજ સુધી ગોપી ચાઈને રાહ જુએ, અને જેથી જે ગોપીની ઘરે ભગવાન ન ગયા હોય ને એ ગોપી ઉદાસ થઈ જાય. ઓમ ફરિયાદ કરે અને ઓમ પાછી ઈચ્છા થાય કે કનૈયો આવે. ફરિયાદનો અર્થ બહુ સુંદર છે. ફરી ફરીને એને યાદ કરવો એનું નામ છે ફરિયાદ. ફરી ફરીને અવારનવાર એને યાદ કરવો એનું નામ છે ફરિયાદ. સુંદર મજાની લાલાજીની લીલા. અનેક ગોપીઓ અવારનવાર માતા યશોદા પાસે ફરિયાદ લઈને જતી હતી તો માતા યશોદા એમ કહેતા હતા કે અલી ગોપીઓ, મારે શું કઈ માખણ ઉતારે છે? આ પુષ્ટિ ભક્તિ છે, આ બ્રહ્મ સંબંધની પુષ્ટિ ભક્તિ છે. કનૈયા ઉપર તમને પ્રેમ હોય ને એટલે મેં કહ્યું ના કે તમને સોના આવે, સપના આવે. હે, તમે આમ સપનામાં કેટલાય બધા ફૂલડા લઈ આવતા હો, કનૈયાને આપતા હો, અને તમને એ મન મોજીલો મળી જતો હોય તો તમારા ભવનો ફેરો ટળી જતો હોય. એટલા માટે ઘમર ઘમર વલોણું ગાજે છે. એકાદા અંતરાને સ્પર્શ કરી લઈ. ઘમર ઘમર મારો વલોણો ગાજે, ક્યાં આવીને મારી મનો કે મોડે. ઘમર ઘમર મારો માખણ ઉતાર્યું છે. યશોદાજી આજ પુત્ર પર આજ પોતાનો પ્રેમ ભાવ નિશ્ચિત વરસાવી રહ્યા છે. એક દિવસ માતા યશોદાજી લાલાજીને ખોડામાં લઈને પૈપાન કરાવતા હતા. ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું. આ ભગવાનની એક લીલા છે. આ લીલાનું નામ છે દામોદર લીલા. ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું અને માતાજી યશોદા મૈયા લાલાને પેટ ભરાવતા હતા, પૈપાન કરાવતા હતા. લાલાજી પૈપાન કરતા હતા. ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું. માતાજી ભૂલી ગયા કે ગમે તે બન્યું, પણ એ તપેલીમાંથી દૂધ ઉભરાય ઉભરાય અને છલકાઈને નીચે ઢોળાવા લાગ્યું. યશોદા મૈયાનું ધ્યાન પડ્યું એટલે લાલાજીને પૈપાન કરતા છોડાવી એમાં કનૈયાને એવું માઠું લાગ્યું કે એક પથ્થરો ઉપાડ્યો, પથ્થર ઉપાડ્યો ભગવાને, અને ઓલી મહીની જે ગોરી હતી ને એ ધડ દઈને પથ્થર મારીને ફોડી નાખ્યો. અહીંયા માતાજીએ ક્રોધ કર્યો છે. ગોરી ફોડી રે મારી, ગોરી ફોડી, નંદના લાડી લે મારી, ગોરી ફોડી. જેવી એ મહીના માટની એ ગોરી ફોડી નાખી અને માતા યશોદાએ હાથમાં લાકડી લીધી. એ લાકડી લઈ અને આજ કનૈયાને પકડવા માટે દોટ મૂકે, પણ આ પકડાય તો ને. વિચાર કરો, અમારા ભાગવતકારો એમ કહે છે કે કનૈયો માને ધાવતો હતો, માને પૈપાન કરતો હતો અને પેલું દૂધ છલકાઈને ઉભરાઈને તપેલામાંથી જવા લાગ્યું. શું કામ?
એ કઈ અમથું જવા નહોતું લાગ્યું, એ દૂધ તપેલી માંથી અમથું નહોતું ઉભરાતું. શું કામ ઉભરાતું? એ દૂધ તપેલી માંથી એટલા માટે ઉભરાતું હતું કે કનૈયો કદાચ એની માને વધારે ધાવી લેશે ને તો દૂધને એમ હતું કે મારો સ્વીકાર નહીં, કનૈયો મને પીશે ને, એટલા માટે એ તપેલી માંથી દૂધ ઉભરાતું હતું. આ ભાવ, આ પ્રેમ, આ ભગવાનની લીલા છે. લાકડી લઈ લાલન પર કોપ્યા, કનૈયાએ રીશ કરી છે, એક મુખડાને સ્પર્શ કરી લઈ. નિત નિત રાવો લાવતી ગોપે જે હોજી, એ હું હજી નો માનતી રે. નિત નિત રાવો લાવતી ગોપે જે હોજી, હું હજી અનાડી પુત્ર ક્યાં તેરે પાયકા, એણ ગઈ અક માણી રે, લાકડી ગઈ લાલ પર કોઈ પા, લાકડી ગઈ લાલ પર કોઈ પા, રીત કરી નજર આવી રે, લાકડી ગઈ લાલ પર કોઈ પા, લાકડી ગઈ આજે માતાજી ક્રોધ કર્યો ભગવાન પર, જિંદગીમાં ક્રોધ કર્યો નથી. અમુક માને પછી છોકરા તોફાન કરતા હોય ને તો વળી ફડાકો લગાડી દે, મોટા થઈને તોફાન કરતા હોય તો એને ડોહ્યું એને મારી લે, ગોપાલને ફડાકો લગાવી દે. કનૈયાની લીલા અદ્ભુત છે. માતાજી દોડમ દોડ કરે, માતાજી પરસેવે રેબજેબ થઈ ગયા, થાકી ગયા, તોય કનૈયો પકડાતો નથી. હાથમાં જે ઓલી લાકડી હતી ને એનો ઘા કરીને બેસી ગયા. હવે જેવા યશોદા મૈયા લાકડીનો ઘા કરીને બેસી ગયા ને એટલે કનૈયો હળી કાઢતો આવીને માનખોડામાં બેસી ગયા. આ લાકડી શું છે? આ લાકડી અભિમાનનું પ્રતીક છે, અહંકારનું પ્રતીક છે. તમે અભિમાન છોડી દો ને એટલે કનૈયો હળી કાઢતો આવીને તમારા ખોડામાં બેસે છે. લાકડી છે, અહંકાર છે, અહંકારને છોડો, અભિમાનને છોડો એટલે ઓટોમેટિક ભગવાન તમારી પાસે આવીને બેસી જાય. છતાં પણ આજે માતા યશોદાનો ક્રોધ શાંત થતો નથી. એને શું કર્યું કે એલા તારા તોફાન લાલા બહુ વધે છે, આજ તો તને બાંધી દેવો છે. એ ગાયોને દોવા માટેનું દામણું હતું, એ દામણું લઈ લાલાને બાંધવાની કોશિશ કરે પણ એક વેત દામણું ટૂંકું પડે, ગાંઠ વરે. વરી બીજા દામણા ભેગા કર્યા, 9 લાખ ધેનુના દામણા હતા એ તો બધાય ભેગા કર્યા, હાંધા કરતા ગયા હાંધા, તોય એક વેત દામણું ટૂંકું પડે. વ્રજમાં, ગોકુળમાં, વૃંદાવનમાં જેટલા દામણા હતા ને એ બધાય ભેગા કર્યા, તોય દામણું એક વેટ ટૂંકું પડે. આ લીલાને કોણ સમજી શકે? કનૈયાએ વિચાર કર્યો કે મારી માં બિચારી ક્યારની કાશ કરે છે મને બાંધવા માટે, આપણે કાશ કરી છે ને એને બાંધવા માટે, આપણે એને બાંધવો છે, પ્રેમના તાતણે બાંધવો છે. તાલીઓથી વધાવી લો, આજે બાંધી લઈ કનૈયા. કઈ રીતે બાંધી લે? પ્રેમના દોરે બંધાઈ મારો વાલ, દોરે બંધાઈ મારો વાલ મારે, પ્રેમના દોરે બંધાઈ જાય, દામણાથી નહીં, તમારી લાગણીથી, તમારા પ્રેમથી કનૈયો બંધાઈ જાય. પ્રેમના દોરે બંધાઈ મારો વાલ, પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે, છૂટવા ચાહે પણ અટવાઈ જાય, છૂટવા ચાહે પણ અટવાઈ જાય.
तोरे अंधार मारवा આંગણિયામાં મોટો ખાંડણીઓ હતો. આગળના જમાનામાં તો પથ્થરના એવા ખાંડણિયા હતા મોટા મોટા. એટલે માતાજીએ એ ખાંડણિયા સાથે પેલી તો દામડાની દોરી ભગવાનની કમરે બાંધી. બીજું દામણું ખાંડણિયા સાથે બાંધી ભગવાન ને ખાંડણિયા સાથે બાંધા અને યશોદા મૈયા કામકાજમાં લાગી ગયા ઘરના. એટલે કનૈયાએ જોયું કે માં હવે આમ ગયા ને કઈ વાંધો નહીં. એટલે કનૈયો ગોઠણિયા ભરે હાલતો હાલતો પગમાં જાંજરી પહેરાવી છે. સુંદર મજાનો અવાજ આવતો હોય. આ કનૈયાની બાળ લીલાઓ છે, અદ્ભુત છે. આ ચરિત્રોને મારી બહેનો યાદ કરજો, સાંજે સુતી વખતે આ બધા ચરિત્રો યાદ કરજો. એટલે ગોઠણિયા ભેર ભગવાન હાલતા હાલતા આમ ઓસરીમાંથી નંદ ભવનમાંથી ઓસરીમાંથી ફળિયા તરફ જાય, પણ પેલો ખાંડણીઓ પાછળ પાછળ ઢસડાતો આવે. આંગણામાં આવ્યા તો બે ઝાડવા હતા બાજુ બાજુ, થોડીક જ જગ્યા વચ્ચે. ઈ બે વૃક્ષો હતા ને એની વચ્ચે ભગવાન ગયા તો લો ખાંડણીઓ પાછળ ઝાડવામાં અટવાઈ ગયા. એટલે કનૈયો જોર લગા કે હરીશ તાકાતથી આમ કનૈયો કોશિશ કરે છે, પણ ઓલો પથ્થરનો એવડો ખાંડણીઓ જેવી તાકાત કરીને કનૈયા એકદમ એક જોર કર્યું ને ત્યાં તો ઓલા ઝાડવા ઉખડી ગયા. ઈ બે ઝાડવા ઉખડી ગયા ને એમાંથી બે પીળા પીતંબર ભારી પુરુષ પ્રગટ્યા. તાલીઓથી વધાવી લો, એ ઝાડવામાંથી પીળા પીતંબર ધારી પુરુષ પ્રગટ થયા. એટલે ભગવાને એ પુરુષ કોણ હતા? એ પુરુષ કુબેરના બે પુત્રો હતા, મણિગ્રીવ અને હયગ્રીવ. બંને નારદજીની મશ્કરી કરી હતી, અથવા એવું બતાવ્યું કે નદીની અંદર નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. એટલે નારદજી એને શ્રાપ આપ્યો હતો કે તમે જળ જેવા આ જળની અંદર આ કૃત્ય કરો છો, જાઓ તમે ઝાડવા બની જાઓ. એટલે એ નલ કુબેર અને હયગ્રીવ બંને કુબેરના પુત્રો હતા, એનો ભગવાને અહીંયા ઉદ્ધાર કર્યો છે. બંને કુબેર પુત્રો ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી અને ગોલોક ધામ ગયા. સુખિયા માલણની કથા બતાવી કે એ માલણને ભગવાને ખૂબ જ આશીર્વાદ આપ્યા. વૃંદાવનની અંદર હવે ભગવાન સુંદર મજાની લીલાઓ કરે. વૃંદાવનનો અર્થ છે ભક્તિ, અને ભક્તિનું આ વન છે. તુલસીને વૃંદા કહેવાય, ભક્તિનું વન છે. તો ભગવાને એક વાછરડા જ્યારે ભગવાન નાના નાના ચરાવતા હતા ત્યારે વત્સાસુર એક વાછરડાનું સ્વરૂપ લઈને રાક્ષસ આવ્યો હતો, એનો ભગવાને વધ કર્યો.
અને હવે માતાજી સુંદર મજાના લાલાને વેલા વેલા પ્રહર ચારવાને માટે જગાડે, પછી તો ભગવાન ત્યાં બકાસુરનો વધ કરે છે. વેલા ભગવાનને જગાડવા તો પ્રભુને કેમ જગાડવા, ચાર થી છના ગાળામાં આમ તો ચાર વાગે ભગવાનને જગાડવા જોઈએ, તમારા ભગવાનને વેલા જગાડવા જોઈએ. હે, પછી દસ વાગે ઉઠે તો ન હાલે, એને વેલા જગાડી દેવા જોઈએ. એને કેમ જગાડવા એ આપણે નાગ દમણની કથામાં હું તમને સમજાવીશ, હું શીખી જાજો. પેલા તો માતા યશોદા લાલાને જગાડે એ આપણે યે જાગને સુજાદવા કેવા ભાવથી જગાડે કૃષ્ણ ગોવાડિયા તુજ વિનાદેનો માં કોણ જાશે જાગને તુજાજવા કેટલા ગોવાડ 360 ગો વાડિયા ભગવાન અઘાસુર ને મારે, કંસે મોકલેલો અઘાસુર નામનો દૈત્ય હતો એને પણ ભગવાન મારે છે. દૈત્યોને મારતા જાય છે, ગોપીઓને આનંદ પમાડતા જાય છે, અને સુંદર મજાની ભગવાન લીલા કરે છે. આ પ્રભુની લીલાને કોણ જાણી શકે. ભગવાન અધરો પર મુરલી ધારણ કરે છે, અને કોઈ એમ કહે છે કે ભગવાનને માટે બ્રહ્મા એ વૃંદાવનમાં વનની અંદર મુરલી મૂકી ગયા હતા. કોઈ એમ કહે છે કે આલા લીલા વાંસ વઢાવી અને ભગવાને સુંદર મજાની મુરલી બનાવી. પણ વેદ પુરાણ ઉપનિષદમાં એવું લખ્યું છે કે ભગવાનની કૃષ્ણ લીલાને માટે સ્વયં બ્રહ્મા દ્વારા મૂકેલી એ મુરલી હતી, એ ભગવાને અધરો પર હવે ધારણ કરી. હવે તાલીઓથી વધાવી લઉં, હું તમને એક મોરલાની કથા સંભળાવું છું. હવે આ વનના મોરલાની કથા આવે. બહેનો, મોરલો તો બધાએ જોયો છે ને, મેં પેલા દિવસે પૂછી લીધું હતું, બધાએ જોયો છે, સરસ કડા કરેલો જોયો છે કે કડા વગરનો, બે રીતનો જોયો છે. ધન્યવાદ છે ભગવાને, પગની આંટી મારી છે, પોતાના કાનમાં કરણના પુષ્પો લગાવ્યા છે, નટ જેવો વેશ ભગવાને ધારણ કર્યો છે, અને વનમાં ભગવાન વેણુ વગાડે છે. સાંભળો, એક સુરતા, બધાનું ધ્યાન આવ્યો હોવું જોઈએ. જેને કનૈયાની વાંસળી સાંભળવી હોય એના માટેનું આ લીલા છે. સુંદર મજાની વાંસળી ભગવાન વગાડતા જાય. ભગવાન તન્મય બની અને વાંસળી વગાડતા હતા ને મારી બહેનો ગોપીઓ, એમાં શું બન્યું સાંભળો. અચાનક એક મોરલો ઉડી અને આવ્યો ભગવાનની સામે. મોરલો ઉડીને આવ્યો અને એ મોરલો ટેહો 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 કરી અને અવાજ, વાહ આવી ગયો આવી ગયો, વાહ સંભળાય છે અવાજ. એ મોરલો આવી અને ભગવાનની સામે કડા કરીને તા થઈ તા થઈ તા થઈ એ મોરલો નાચવા લાગ્યો. જેમ ભગવાન વાંસળી વગાડતા જાય છે એમ મોરલો નાચતો જાય છે. મોરલો પરસેવે રેબજે, ભગવાને પરસેવે રેબજે, પણ ભગવાન વાંસળી વગાડવાનું છોડતા નથી અને મોરલો નાચવાનું છોડતો નથી. મોરલો નાચતા નાચતા કાનુડાને ઈશારો કરે છે. જુઓ, આ મોરનો ઈશારો તો કૃષ્ણ જ સમજે ને, અને કંઈક થોડું ગોપીઓ સમજે, અને કંઈક થોડું નરસિંહ સ્વામી
જુનાગઢ નો નરસિંહ ઓળખે આ વાતને, સુખદેવજી જોગી ઓળખે, પરીક્ષિત ઓળખે. એ મોરલાએ ઈશારો કર્યો, વાંસળી વાગતી જતી હતી અને મોરલો શું કહેતો તો ખબર છે? સાંભળો કે આવો, મારી પાછળ આવો, મારી પાછળ હાયલા આવો. એટલે મોરલો નાચતો 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 આગળ આગળ હાયલો જાય, ભગવાન એની પાછળ પાછળ વાંસળી વગાડતા વગાડતા હાયલા જાય, વાંસળી વાગતી જાય. મોરલો દૂર દૂર સુધી ભગવાનને લઈ ગયો. અને આ ભગવાન આપણો એવો છે ને, મોરલાની વાહેમાં હાયલો જાય, ગોપીઓની પાછળ પાછળ ભગવાન હાલા જાય, મોરલાની વાહે વાહે ભગવાન હાલા જાય. આગળ જતા એક મોટો ડુંગરો આવ્યો, પર્વત, એના ઉપર ભગવાનને ચડાવ્યા. એટલે ભગવાન કેલા, મોરલા મને ક્યાં લઈ જાય? મોરલો કે પ્રભુ હાલા આવો, કાઈ પૂછતા નહીં, નાવ સાયલન્સ પ્લીઝ, કાઈ બોલતા નહીં, હાલાવો હાલાવો. ભગવાનની પાછળ ભગવાન પાછળ પાછળ મોરલો આગળ આગળ, એક મોટો એ ડુંગરો પર્વત આવ્યો. એ પર્વતની નિશ્રામાં એક નાનું એવું ગામ આવ્યું. કોઈને ખબર છે એ ગામ કયું હતું? ઊંચી આંગળી કરો છું બેનો, ગોપીઓને તો ખબર જ હોય. આ મોરલો ભગવાનને જે ગામમાં લઈ આવ્યો એ ગામ કયું હતું? બરસાના તાલીઓથી વધાવી લો, અમારે ભાઈ બોલી ગયા. ધન્ય છે આ લીલાને. હવે એ બરસાના ગામની અંદર લાવ્યો, વૃષભ ભાનુના આંગણાની અંદર આવી. આ ભગવાનની ફર્સ્ટ મુલાકાત છે, પહેલા વેલી મુલાકાત થાય છે ભગવાનમાં. એ વૃષભ ભાનુના આંગણામાં આવી મોરલો તા થઈ તા થઈ તા થઈ કડા કરી નાચવા લાગ્યો, જોરદાર. આ તો ખુશ થઈ ગયો મોરલો, તાલીઓથી વધારે. મોરલો રાજી તો આપણે રાજી, અને એટલે તો મોરલે પોખી છે બધાય. સુંદર મજાની ભગવાનની લીલા. એ મોરલો વૃષભ ભાનુના આંગણામાં તા થઈ નાચે, અને આ તરફ રાધિકા મહારાણીની માથે મટકી યમુનાના વારી ભરવા ગયા. એક મટકી, તિમુર તો આપણે માટીના વાસણો હતા, ઠીકરાના વાસણો. એક મટકી, એના ઉપર બીજી મટકી, એના ઉપર ત્રીજી મટકી, એના ઉપર ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવ મટકી હતી. ભાગવતમાં એવું લખ્યું છે. કેટલી હતી? નવ મટકી. પણ નાની નાની હતી એટલે ઉપડી જાય ને. આધા હે ચંદ્રમા નવરંગ જુઓ. એ નવ મટકી માથે, રાધિકા મહારાણીની માથે એ નવ મટકી હતી. અને રાધિકા મહારાણી યમુનાના વારી ભરી અને જ્યાં વૃષભ ભાનુના આંગણામાં આવ્યા, ત્યાં તો આ લીલા જોઈ કે મોરલો કડા કરેલ નાચે છે, અને રાધિકા મહારાણીની માથે જલની મટકી ભરેલી હતી. આ દૃશ્ય જોઈ અને ભગવાનની સામે જ્યાં જોયું, હજી તો આ પહેલી જ મુલાકાત છે, આ નજરના જામ હજુ છલકા છે. અને ઈ રાધિકા મહારાણીએ જ્યાં કૃષ્ણ સામે જોયું, લાલાજી સામે, તા તો મટકી ઉપરથી પડી ગઈ, સીધી જ મટકી પડી ગઈ. અને રાધિકા મહારાણીજી રાશેશ્વરી, એ રાધિકા મહારાણી શરમાય અને નિકુંજમાં જતા રહ્યા. એટલે કનૈયો તો હજી વાંસળી વગાડે છે, હવે એના આનંદનો કોઈ પાર નથી. એટલે મોરલો છે ને, આ કનૈયાને પૂછે છે, જુઓ કાનુડો ને મોરલો વાતો કરે છે. આ મોરલો કનૈયાને પૂછે કે ભગવાન, બીજું તો ઠીક, ભલે તમને થાક લાગ્યો, તમને પરસેવો વળ્યો, આય હુધી હું લઈ આવ્યો, તમને હેરાન કર્યા, પણ બીજું બધું તો ઠીક, આ મુલાકાત કેવી લાગી, કેવી રહી? ભગવાન કૃષ્ણ હસવા માંડ્યા. હે, તાલીઓથી તો વધાવો જો કથા સમજાતી હોય તો. ભગવાન કૃષ્ણ કહે, અલ્યા મોરલા, આ મુલાકાત તો ધરતી ને આસમાન, આ મુલાકાત તો જીવ અને શિવની છે. રાધા શબ્દને ઉલટાવો શું બને? ધારા. ધારા એટલે આપણો આ દેહ, આપણી આ કાયા. આજથી 5,500 વર્ષ પહેલા જે આપણે કનૈયાથી વિખૂટા પડી ગયા છીએ, એ કનૈયાને મળવા માટે આપણે રાધા 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 રાધે રાધે શબ્દનો સતત જપ કરવો પડે.
એટલે જ કહીએ છીએ ને કે રાધે રાધે રટો ચલે આઈંગે બિહારી રાધા ધારા. આપણો આ દેહ છે કનૈયાને મળવા માટે ઘેલો બન્યો. કૃષ્ણ ભગવાન એમ કહેતા હતા કે મોરલા, આજ તે મને રાધાની મુલાકાત કરાવી છે ને, એટલે મોરે જે કળા કરી હતી ને એમાંથી એક પીછું ભગવાને ઉઠાય, મોરના દેહમાંથી એક પીછું ભગવાને ઉઠાવી અને પોતાના મસ્તક પર તે દિવસે ધારણ કર્યું કે જા મોરલા, આજ તે મને રાધિકા મહારાણીની મુલાકાત કરાવી છે ને, તો તારી યાદગીરી માટે હવેથી હું મારા મસ્તક પર કાયમી મોર પીછ ધારણ કરીશ. એ સમયથી ભગવાન મોરનું પીછ પોતાની માથે ધારણ કરે, એ દિવસથી ભગવાને મોર પીછ ધારણ કર્યું. અને એટલા માટે મીઠે રસ સે ભર્યોરી રાધા રાની લાગે મન કાળો કાળો જમનાજીનો પાણી. હે મીઠે રસ સે ભરોડી રાધા રાણી લાગે, રાધા રાણી લાગે મન કાળો કાળો જમનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભરોડી રાધા રાણી લાગે મને કરો કરો જમના જય પાણી.